નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આપણું ધોરણ 12 સાયન્સ નું રસાયણ વિજ્ઞાન નું સોલ્યુશન ચેપ્ટર ચાલી રહ્યું છે અને એનો આજનો આપણો 9મો લેક્ચર છે. 8મા લેક્ચર ની વાત કરીએ તો લેક્ચર નંબર 8 ની અંદર આપણે પાર્ટસ પર મિલિયન એટલે કે પીપીએમ વિશેની માહિતી મેળવેલી હતી. તો પાર્ટસ પર મિલિયન ની અંદર આપણે વજન થી પીપીએમ, કદ થી પીપીએમ અને વજન કદ થી પીપીએમ એ ત્રણ સૂત્રો વિશે માહિતી લીધી હતી. ત્યાર પછી એના આધારે જે અલગ અલગ એક્ઝામ્પલ પૂછાતા હોય એ એક્ઝામ્પલ વિશેની થોડીક ચર્ચા કરી હતી અને એક એક્ઝામ્પલ આપણો ટેક્સ્ટ બુક નો હતો એના વિશેની ચર્ચા આપણે લેક્ચર નંબર 8 ની અંદર કરી ચુક્યા છીએ. ખૂબ નાનો એવો લેક્ચર હતો અને સરસ મજાનો સૂત્ર આધારિત એકમોનો એ લેક્ચર હતો. આજના લેક્ચર ની અંદર આપણે H2O2 એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ એની કદની પ્રબળતા વિશેના સૂત્રો જે છે એ સૂત્રોની ચર્ચા કરવી છે અને એના આધારે જે એક્ઝામ્પલ પૂછાતા હોય છે, એમસીક્યુ ઘણી બધી વખત એની અંદર પૂછાઈ જતા હોય છે, આ એમસીક્યુ ની ચર્ચા આજના લેક્ચર ની અંદર આપણે આજે કરવાના છે. લેક્ચર ચાલુ કરીએ છીએ. લેક્ચર નંબર 9 છે આજનો આપણો. આગળના જો લેક્ચર મિત્રો તમે કોઈ ના જોયેલ હોય તો પેલા એ લેક્ચર છે જોઈ લેવા તમારે, ત્યાર પછી આજનો લેક્ચર છે એની અંદર શરૂઆત કરજો. તો હેડિંગ આપી દઈએ છીએ ખૂબ સરસ મજાનું, H2O2 ની કદની પ્રબળતા. તો H2O2 ની કદની પ્રબળતા વિશેની ચર્ચા આજના લેક્ચર ની અંદર આપણે કરવાના જઈ રહ્યા છીએ અને એની અંદર પહેલા સૌ પ્રથમ આપણે તો વ્યાખ્યા આપી દઈએ છીએ. વ્યાખ્યા શું કહે છે? H2O2 ની કદની પ્રબળતા વિશેની વ્યાખ્યા જે છે એની પહેલા ચર્ચા કરી લઈએ છીએ આપણે. ચલો, એસટીપી અને એનટીપી એ 1 લીટર H2O2 ના વિઘટનથી ઉદ્ભવતા O2 વાયુનું કદ ને H2O2 ની કદ પ્રબળતા કહે છે. એસટીપી અથવા તો એનટીપી આપણે નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર અથવા તો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એ 1 લીટર H2O2 છે એનું વિઘટન કરવાનું. તો 1 લીટર H2O2 પહેલા તો લેવાનો છે. 1 લીટર H2O2 લઈ અને આનું શું કરી દેવાનું છે આપણે? તો કે વિઘટન કરવાનું છે અને વિઘટન કર્યા પછી એમાંથી કેટલો O2 વાયુ ઉત્પન્ન થશે? તો ઉદ્ભવતો O2 વાયુ, તો જે O2 વાયુ ઉત્પન્ન થાય છે કેટલો ઉત્પન્ન થાય છે પછીની વાત છે, પણ જે ઉત્પન્ન થતો O2 વાયુ જે છે એનું જે કદ છે એને આપણે શું કહીએ છીએ? તો કદની પ્રબળતા તરીકે ઓળખીએ. કોની? તો કે H2O2. ઉદાહરણ તરીકે અહીંયા ધ્યાનમાં યાદ રાખવા માટે આપણે એવું વિચારીએ કે જો કદની પ્રબળતા છે એ x હોય, કદની પ્રબળતા કેટલી છે? x છે. તો આનો અર્થ શું સમજવું? જેમ આગળના લેક્ચર ની અંદર આપણે કીધું હતું કે 1 ppm આવે તો આ ppm છે આનો અર્થ શું સમજવું? તો 1 ppm જેનો અર્થ આપણે એવું કહેતા હતા કે 10^6 જેટલું દ્રાવણ હોય એમાં 1 ગ્રામ જેટલું દ્રાવ્ય છે એ આવેલો હોય તો એને આપણે 1 ppm કહેતા હતા. એવી રીતે હવે તમને ક્યારે પણ એવું કહેવામાં આવે કે કદની પ્રબળતા x છે તો એનો અર્થ શું સમજવાનો? તો કે 1 લીટર દ્રાવણ H2O2 નું હોય અને એનું જો વિઘટન કરવામાં આવે તો એમાંથી 1 લીટર O2 છે ઉત્પન્ન થાય. એટલે 1 ppm નો જેવી રીતે અર્થ કીધો એવી રીતે હવે કદની પ્રબળતા એનો અર્થ પણ તમને ખ્યાલ આવવો જોઈએ. તમને એવું કહેવામાં આવે કે કદની પ્રબળતા x છે તો આનો અર્થ આપણે શું સમજવાનો? કે 1 લીટર H2O2 નું શું કરવાનું છે? તો કે વિઘટન કરવાનું. તો જો 1 લીટર H2O2 નું વિઘટન થાય તો એમાંથી 1 લીટર O2 ઉત્પન્ન થાય છે, આવું સમજવાનું છે. તો 1 લીટર O2 ઉત્પન્ન થાય ક્યારે? જ્યારે 1 લીટર H2O2 છે એનું વિઘટન કરવામાં આવે ત્યારે. બજારની અંદર આપણે H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ છે લેવા જઈએ તો એ બોટલ જે આપણે આપવામાં આવે છે એ બોટલ ની અંદર અલગ અલગ પ્રકારના લેબલ છે કરેલા આપણે જોવા મળે. કેવા પ્રકારના? તો કે ઘણી વખત એ બોટલ ની અંદર આપણે 10 કદ H2O2 એવું લખેલું જોવા મળે, ઘણી વખત 20 કદ H2O2 એવું લખેલું જોવા મળે, ઘણી જગ્યાએ 30 કદ H2O2 છે જો લખેલું જોવા મળતું હોય છે. એવી જ રીતે આપણે માની લઈએ કે 1 કદ H2O2 આવી એક કોઈ બોટલ છે. તો આ દરેક વસ્તુ આપણે જે લખી 10 કદ, 20 કદ, 30 કદ અને 1 કદ એનો અર્થ શું સમજવા? તો એનો અર્થ શું થાય એ આપણે જોઈએ છે. ચાલો, 10 કદ H2O2 હોય તો તમારે એનો અર્થ એવો સમજવાનો કે એમાં 1 લીટર H2O2 નું જો વિઘટન કરવામાં આવે તો 10 લીટર એમાંથી O2 છે એ ઉત્પન્ન થતો હશે. એનો અર્થ એવો થયો કે 10 કદ H2O2 લેવામાં આવે તો 10 લીટર O2 છે ઉત્પન્ન થાય. કેટલામાંથી? તો કે 1 લીટર H2O2 માંથી. એવી જ રીતે 20 કદ H2O2 નો અર્થ શું થાય? તો કે 1 લીટર H2O2 નું જો વિઘટન કરવામાં આવે તેમાંથી 20 લીટર O2 ઉત્પન્ન થશે. 30 કદ H2O2 નો અર્થ શું થાય? તો કે 1 લીટર H2O2 નું જો વિઘટન કરીએ અને 30 લીટર O2 ઉત્પન્ન થાય તો આપણે એવું સમજવાનું કે H2O2 નું દ્રાવણ છે 30 કદ છે. એવી રીતે 1 કદ હોય તો 1 લીટર ને અહીંયા 1 લીટર H2O2 નું વિઘટન કરવામાં આવે અને 1 લીટર આપણે O2
ઉત્પન્ન થતો જોવા મળતો હોય તો એને આપણે એક્સ કદ છે એવું કહી શકીએ. એનો અર્થ શું થયો? જો અહીંયા 10 કદ H2O2 હોય તો O2 કેટલા ઉત્પન્ન થાય? 10. 20 કદ H2O2 હોય તો O2 કેટલા ઉત્પન્ન થાય? 20 લીટર. 30 કદ H2O2 હોય તો અહીંયા કેટલા ઉત્પન્ન થાય? O2 30 લીટર. એવી રીતે એક્સ કદ H2O2 હોય તો કેટલા? એક્સ લીટર ઉત્પન્ન થાય. એટલે આપણે એવું કહી શકીએ કે એક્સ કદ H2O2 જો લેવામાં આવે તો એની અંદર એક્સ લીટર જેટલા O2 છે આવેલા હશે, અથવા તો એક્સ લીટર O2 આપણે ઉત્પન્ન થયેલા જોવા મળશે. તો આટલા સુધી દરેકને ખ્યાલ આવી ગયો હશે. તો અહીંયા સમજવાની વસ્તુ એટલી જ હતી કે ખાસ આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે, ઇમ્પોર્ટન્ટ છે. આ વસ્તુનો જો અર્થ તમને ખ્યાલ આવી ગયો હશે તો આગળ જે એક્ઝામ્પલ ગણતરી કરવાની થશે એ તમને ખૂબ સહેલાઈથી આવડી જશે. તો ફટાફટ ફરી પાછું વાત કરી દઈએ છીએ કે STPA અથવા તો NTPA, એક લીટર તમે H2O2 લ્યો અને એનું જો વિઘટન કરો તો એક લીટર H2O2 ના વિઘટન દરમિયાન કેટલો O2 વાયુ છે ઉત્પન્ન થશે, એ જે ગણતરી છે એને કહેવાય કદની પ્રબળતા. તો એનો અર્થ શું સમજવાનો? તો કે કદની પ્રબળતાનો અર્થ એવો થાય કે જો એક્સ છે એને ધારી લઈએ છીએ આપણે, એક્સ જેટલી કદની પ્રબળતા છે, તો એક્સ નો અર્થ શું સમજવાનો? કે એક લીટર H2O2 છે એનું વિઘટન કરવામાં આવે તો એમાંથી એક્સ લીટર જેટલો O2 વાયુ ઉત્પન્ન થાય તો એને કહેવાય કદની પ્રબળતા એક્સ. એટલે એક્સ કદ H2O2 એના બરાબર આપણે કહી શકીએ એક્સ લીટર O2 છે એ ઉત્પન્ન થશે. આટલી વસ્તુ મિત્રો IMP છે. આ વસ્તુ જો ખ્યાલ આવી ગયો હશે તો આગળના સૂત્રો જે સમજવાના છે એ ઓટોમેટિક આપણે સરળતાથી યાદ રહી જશે. તો આપણે અહીંયા જે H2O2 છે એનું વિઘટનની વાત કરીએ તો એનું સમીકરણ શું છે? તો કે H2O2 છે એનું વિઘટન કરવું છે તો 2 મોલ H2O2 લેવાના છે અહીંયા. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ 2 મોલ H2O2 લીધેલા છે અને એ 2 મોલ H2O2 છે એનું વિઘટન કરવામાં આવે તો 2 પાણીના મોલ અને 1 ઓક્સિજનનું મોલ ઉત્પન્ન થાય છે. અહીંયા 1 મોલ ઓક્સિજનનું ઉત્પન્ન થશે. તો ઘણી વખત આવા રેશિયો પણ આપણે ધ્યાનમાં લેતા હોઈએ, 2:1 નો રેશિયો થઈ ગયો. 2 મોલ H2O2 નું વિઘટન થાય તો 1 મોલ છે એ O2 વાયુ ઉત્પન્ન થશે અને 2 H2O ના અણુ ઉત્પન્ન થશે. ચલો હવે 2 H2O2 છે તો 1 H2O2 છે એનું અણુભાર કેટલો થાય? તો કે 1 H2O2 નો અણુભાર થાય 34. આવા 2 છે તો એનો અણુભાર થઈ જશે 68 ગ્રામ. એનો અર્થ એવો થયો કે જો હું 68 ગ્રામ H2O2 છે એનું વિઘટન કરવામાં આવે તો કેટલું? તો કે STPA વિઘટન કરવાનું છે. તો STPA કદ કેટલું હોય? તો કે STPA કોઈ પણ વાયુ છે એનું કદ કેટલું હોય? તો કે 22.4 લીટર જેટલું હોય. 68 ગ્રામ H2O2 નું જો હું વિઘટન કરું તો એમાંથી 22.4 લીટર O2 છે ઉત્પન્ન થયો એવું કહી શકીએ આપણે. લીટર છે ને ml માં કન્વર્ટ કરીએ તો શું થાય? તો કે ગુણ્યા 1000 કરી દઈએ તો ml માં કન્વર્ટ થઈ ગયું 22,400 ml. તો 68 ગ્રામ H2O2 ના વિઘટનથી આપણે 22.4 લીટર અથવા તો 22,400 ml O2 છે ઉત્પન્ન થયો એવું કહી શકીએ. અને રિવર્સ લખવું હોય તો એવું કહી શકીએ કે આપણે 22.4 લીટર O2 વાયુ છે એ ઉત્પન્ન કરવા કેટલા ગ્રામ H2O2 છે એનું વિઘટન કરવું પડે? તો 68 ગ્રામ. એટલે આપણે લખ્યું 22.4 લીટર O2 છે એ ઉત્પન્ન કરવો હોય તો કેટલા? તો 68 ગ્રામ H2O2 ના વિઘટનથી આપણે કરી શકીએ. હવે આપણે કદની પ્રબળતા કેટલી કીધી હતી? તો કે કદની પ્રબળતા આપણે એક્સ લીટર ધારેલી હતી. તો એક્સ લીટર O2 વાયુ છે એ ઉત્પન્ન કરવો હોય તો કેટલા ગ્રામ H2O2 છે એનું વિઘટન કરવું પડે? તો ત્રિરાશી કરીએ, સામેની બાજુ નીચે જશે આ. ચલો એક્સ ગુણ્યા 68 ભાગ્યા 22.4 બરાબર આવશે આપણી પાસે અહીંયા. આ બંને કેન્સલ કરતા જાય એટલે આપણી પાસે અહીંયા રહેશે 5.6 અને અહીંયા આવશે આપણી પાસે 17. તો એક્સ ના એક્સ રાખેલા છે તો 17x આટલા ગ્રામ H2O2 છે એનું જો વિઘટન કરવામાં આવે તો એક્સ લીટર O2 વાયુ ઉત્પન્ન કરી શકાય. એટલે આપણે ફરી પાછું કહું છું, 17x/5.6 ગ્રામ H2O2 ના વિઘટન કરવામાં આવે તો એક્સ લીટર O2 છે ઉત્પન્ન થશે. હવે વાત કરીએ તો આનો અર્થ શું સમજવાનો? આનો અર્થ એવો સમજવાનો કે 17x/5.6 ગ્રામ H2O2 એક લીટર દ્રાવણમાં હાજર હોય એવું સમજવાનું છે. કારણ કે દ્રાવણ આપણે કેટલું લેવાનું હતું?
एक लीटर H2O2 लेवानुं छे, याद करो एक लीटर H2O2 एनुं विघटन करवानुं, अने एमांथी एक लीटर O2 छे उत्पन्न थाय एवुं कीधेलुं छे आपणे। एटले एक लीटर द्रावणनी अंदर आपणे आ वात करवानी छे। तो H2O2 ની જે કદ પ્રબળતા છે અને એક લીટર ની અંદર આપણે દર્શાવતા હોય આને આપણે શું કહીએ છીએ, કદ પ્રબળતા। તો એ કદ પ્રબળતા કેટલી આવી, તો કે કદ છે પ્રતિ લીટર દ્રાવણ માટેની વાત છે, આ ખાસ ધ્યાન રાખજો, પ્રતિ લીટર માટે। આપણો અહીંયા જે વજનમાં આપેલું છે H2O2 કેટલા ગ્રામ આપેલું છે આપણે, 17x/5.6 ગ્રામ H2O2 આપેલું છે પ્રતિ લીટરમાં, પ્રતિ લીટરની અંદર। એટલે અહીંયા આપણે કદની પ્રબળતા જે છે એ આપણે પ્રતિ લીટર ની અંદર દર્શાવેલી છે। તમે અહીં જોઈ શકો છો 17x/5.6 ગ્રામ પ્રતિ લીટર, કેમ, તો કે એક લીટર ની અંદર આટલો H2O2 છે એવું આ દર્શાવે છે। કદ પ્રબળતા એટલે શું, તો કે એક લીટર H2O2 ના દ્રાવણમાં 17x/5.6 ગ્રામ H2O2 હાજર છે, તેને શું કહેવાય, તે દ્રાવણની કદ પ્રબળતા કહે છે। આવું પણ વ્યાખ્યા કહી શકો તમે, આ જે દ્રાવણ છે એની કદ પ્રબળતા કહી શકાય। હવે જો સાંભળજો, H2O2 ના મારે મોલની ગણતરી કરવી છે, તો H2O2 ના મોલ એટલે શું, તો કે મોલનું સૂત્ર આપણે ખ્યાલ છે, વજન ભાગ્યા અણુભાર। H2O2 છે એટલે H2O2 નું વજન ભાગ્યા H2O2 નો અણુભાર। ચલો H2O2 નું વજન કેટલું છે, તો કે H2O2 નું વજન આપણે અહીંયા ખ્યાલ છે આટલો ભાગ છે એ શું છે, તો કે H2O2 નું વજન છે। તો H2O2 નું વજન મને ખ્યાલ છે 17x/5.6 ગ્રામ, જે આપણે અહીંયા લખી દીધેલું છે। ચલો H2O2 નો અણુભાર કેટલો છે, તો કે 34 છે। તો આપણી પાસે અહીંયા 17 × 2 કરી દઉં એટલે 34, એટલે 5.6 × 2 ઉપર x, તો 5.6 × 2 એટલે શું, તો કે 1/5.6 × 2 આટલું થયું। અને 5.6 × 2 એટલે કેટલો જવાબ આવે આપણી પાસે, 11.2। તો x/11.2 મોલ H2O2 છે આપણે મળ્યા, આ મોલ મળી ગયા આપણે। મોલ ઉપરથી શું શોધવું છે, મોલારિટી શોધવી છે। તો મોલારિટી બરાબર સૂત્ર શું થાય, તો કે દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ લીટરમાં। દ્રાવ્યના મોલ કેટલા આવ્યા, જે અહીં લખ્યા આપણે x/11.2 મોલ ભાગ્યા દ્રાવણનું કદ કેટલું, ખાસ સાંભળજો, કદની પ્રબળતા માટે દ્રાવણનું કદ જે છે કેટલું લેવામાં આવે છે, 1 લીટર, એટલે આપણે 1 લીટર લખ્યું। ચલો તો અહીંયા આપણી પાસે ભાગ્યા 1 કરું કોઈ ફરક ના પડે, તો મોલારિટી આપણે મળી ગઈ કેટલી, x/11.2 મોલ પ્રતિ લીટર। તો મોલારિટીનું સૂત્ર ખાસ યાદ રાખવાનું છે મિત્રો, IMP છે આ। કેવી રીતે સૂત્ર આવ્યું એ મેં તમને શીખવાડ્યું, ક્યારે આ કેવી રીતે સૂત્રો આવશે ક્યારે પૂછાવાના નથી, સાબિતી ક્યારે પૂછાતી હોતી નથી, પણ તમને ખ્યાલ હોવો જોઈએ, કારણ કે થિયરી તમે બરાબર આ રીતે સમજી લેશો તો તમને આ સૂત્રો છે બહુ સરળતાથી યાદ રહી જશે અને એની ગણતરી બહુ સહેલી થઈ જશે। હમણાં આપણે એને શોર્ટમાં પણ યાદ રાખવાની ટ્રીકો ઘણી બધી શીખવાડશું, ચાર્ટ દ્વારા આપણે બધું શીખશું। તો મોલારિટી બરાબર x/11.2 આ આપણું સૂત્ર બની ગયું। x શું છે, તો કે કદની પ્રબળતા, કદની પ્રબળતા એટલે શું સમજવાનું છે આપણે, x જેને આપણે x ધારેલું છે, તો કદની પ્રબળતા ભાગ્યા 11.2 આ આપણું સૂત્ર બની ગયું। આ સૂત્રને બીજી રીતે પણ આપણે સાબિત કરવાના છીએ, એ હમણાં આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ છીએ। તો આપણે શું શીખ્યા અહીંયા, તો H2O2 ની કદની પ્રબળતાની થિયરી વિશેની માહિતી અહીંયા મેં તમને આપી, કે H2O2 ની કદની પ્રબળતા એટલે ફટાફટ પૂરું કરું છું, કદની પ્રબળતા એટલે આપણે અહીંયા એવું સમજવાનું કે એક લીટર H2O2 નું જો વિઘટન કરવામાં આવે તો એમાંથી x લીટર O2 ઉત્પન્ન થતો હોય તો એની કદની પ્રબળતા x છે એવું આપણે કહી શકીએ। તો x કદ બરાબર આપણે એવું કહી શકીએ કે x લીટર O2 છે ઉત્પન્ન થશે, આ સમીકરણ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। ચલો ત્યાર પછી વાત કરીએ, તો એની અંદર આપણે H2O2 છે એના 2 મોલ નું વિઘટન કરી 1 મોલ O2 છે વાયુ ઉત્પન્ન આપણે અહીંયા કર્યો, આ 1 મોલ O2 ઉત્પન્ન થયું। એના ઉપરથી આપણે એવું કીધું 22.4 લીટર O2 વાયુ ઉત્પન્ન કરવો હોય આપણે તો કેટલો H2O2 જોઈએ, તો 68 ગ્રામ H2O2 નું વિઘટન કરવું પડે। તો આપણે x લીટર જોતો હોય તો કેટલો H2O2 વિઘટન કરવું પડે, તો કે 17x/5.6 ગ્રામ જેટલો H2O2 એનું વિઘટન કરું તો મને કેટલા લીટર, તો x લીટર O2 વાયુ ઉત્પન્ન થશે। હવે 1 લીટર H2O2 ના દ્રાવણની અંદર
કેટલું H2O2 નું વજન? તો કે 17x/5.6 ગ્રામ H2O2 હાજર હોય તો એ દ્રાવણ છે એને એની શું કહેવાય? તો કે કદ પ્રબળતા કહેવાય. કદ પ્રબળતાને આપણે શેના વડે દર્શાવીએ? તો કે x વડે દર્શાવીએ. ચલો મોલ છે એના માટેનું સૂત્ર, તો મોલ બરાબર વજન ભાગ્યાણું ભાર. તો વજન એટલે કેટલું છે? તો કે 17x, આપણે અહીં વાત કરી કે H2O2 નું વજન 17x/5.6 મૂકી દીધો આપણે અહીં 17x/5.6 ભાગ્યા એનો અણુભાર કેટલો? તો કે 34 છે. તો 17 × 2 એટલે 34 થઈ જાય. તો આપણે અહીંયા x/5.6 × 2 થઈ ગયું. 5.6 × 2 એટલે 11.2. આટલા મોલ બની ગયા H2O2 ના. હવે મોલારિટીનું સૂત્ર, તો કે દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ. મોલનું સૂત્ર, તો કે x/11.2 આપણે અહીં કિંમત મેળવી તે લખી દીધી. ભાગ્યા કેટલા માટે? તો કદની પ્રબળતા કેટલા હોય હંમેશા? 1 લિટર માટે. એટલે 1 લિટર માટે ગણતરી કરી. ચલો મોલ પ્રતિ લિટરમાં આપણો આન્સર આવી ગયો. તો આ આપણું સૂત્ર બની ગયું. ખાસ ધ્યાનમાં રાખવાનું સૂત્ર છે આ. આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે અને આના ઉપરથી જ બીજા બધા સૂત્રો છે એ આપણે અહીંયા ગણતરીમાં લેવાના હોય. તો એક આ સૂત્ર છે એને આપણે અહીંયા ધ્યાનમાં લઈશું. મોલારિટી બરાબર x/11.6. તો હવે મોલારિટી ઉપરથી નોર્માલિટી કઈ રીતે શોધી શકાય એના માટેની બે રીત છે. પહેલા તો નોર્માલિટી શોધવા માટેની બે રીતથી આપણે નોર્માલિટી શોધી શકીએ. એમાં મેથડ નંબર 1 જોઈ લઈએ. ચલો મેથડ નંબર 1 શું કે? તો કે નોર્માલિટી બરાબર આપણી પાસે એક સૂત્ર બનાવવાનું છે, કદથી પ્રબળતા ભાગ્યા તુલ્ય ભાર. કદથી પ્રબળતા ભાગ્યા તુલ્ય ભાર. ચલો કદથી પ્રબળતા ભાગ્યા તુલ્ય ભાર, એમાં કદથી પ્રબળતાનું સૂત્ર શું? તો કે કદથી પ્રબળતા એટલે 17x/5.6. હમણાં જ કીધું આપણે કદથી પ્રબળતા ગ્રામ પ્રતિ લીટરમાં જે આપણે હમણાં વાત કરી. ચલો તુલ્ય ભાર કેટલો હોય? તો કે H2O2 છે એનો તુલ્ય ભાર. H2O2 નો તુલ્ય ભાર. તો કે H2O2 છે એનો અણુભાર કેટલો થાય પહેલા? તો કે 34. બીજું H2O2 છે એના માટે N ની કિંમત કેટલી હોય? N ફેક્ટર ખ્યાલ છે ને, તો N ફેક્ટર આપણે શીખવાડેલો છે અને એની કિંમત હોય 2. તો એનો તુલ્ય ભાર કેટલો થાય? તો કે તુલ્ય ભાર બરાબર થાય 34/2. એટલે કેટલું થઈ જશે? 17. તો એનો તુલ્ય ભાર આપણે લખી દીધો 17. કઈ રીતે આવ્યું આપણે અહીં શીખવાડ્યું. ચલો N બરાબર હવે આપણી પાસે સૂત્ર બની ગયું 17x/5.6 × 17. આ સૂત્ર બની ગયું આપણી પાસે. ચલો એને આપણે કેન્સલ કરીએ. તેમાં 17 કેન્સલ થઈ ગયા. આપણી પાસે નોર્માલિટીનું સૂત્ર બન્યું x/5.6. આ નોર્માલિટી માટેનું સૂત્ર બન્યું. ઓકે મેથડ નંબર 2 ની અંદર વાત કરીએ. મેથડ નંબર બે શું કે છે? તો કે નોર્માલિટી અને મોલારિટીના સંબંધનું એક સૂત્ર છે. નોર્માલિટી અને મોલારિટીના સંબંધનું એક સૂત્ર છે. નોર્માલિટી બરાબર શું? તો કે મોલારિટી ગુણ્યા એન. એન એટલે એન ફેક્ટર આપણે જે વાત કરીએ. તો H2O2 માટે કેટલું થાય છે એન ફેક્ટર? તો કે 2. આ એન ફેક્ટર છે એની કિંમત આપણે અહીં મૂકી દીધી. ચલો એમ એટલે મોલારિટી. તો મોલારિટી કેટલી એવી રીતે આપણી પાસે જો તમને ખ્યાલ હોય મોલારિટી તો x/11.2. આ આપણું મોલારિટી છે એનું સૂત્ર હતું. તો આ મોલારિટી છે એનું સૂત્ર આપણે અહીંયા લઈ લીધું. ચલો x/11.2 × n ની કિંમત કેટલી? 2. તો 11.2 અને ઉપર 2 એટલે અહીંયા આપણે કેન્સલ કરીએ તો અહીંયા કેટલા આવી જાય? 5.6. તો આપણી પાસે આ સૂત્ર ફરી પાછું મળી ગયું. નોર્માલિટી બરાબર x/5.6 એ જ સૂત્ર આપણે અહીંયા પણ સાબિત કર્યું. તો મેથડ નંબર 1 અને મેથડ નંબર 2 બંનેથી તમે આ સૂત્ર છે એને સાબિત કરી શકો છો. n બરાબર x/5.6. x શું છે? કદની પ્રબળતા. x શું છે? કદની પ્રબળતા. એટલે આપણે અહીં લખ્યું નોર્માલિટી બરાબર શું? તો કે કદની પ્રબળતા ભાગ્યા 5.6. આ રીતે આપણે વર્ણન સ્વરૂપે પણ સૂત્રને લખી શકીએ. આવી જ રીતે મોલારિટી જે છે એ પણ બે રીતેથી આપણે શોધી શકીએ. જે આગળ આપણે શીખવાડ્યું મોલારિટી એના માટેનું સૂત્ર, એ જ આન્સર આપણી પાસે આવશે. પણ કઈ રીતે આવે એ તમને હું અહીં બીજી મેથડોથી પણ શીખવાડું છું. એટલે ક્યારેય પણ બીજી રીતે પૂછાય તો તમને ખ્યાલ આવી શકે. મેથડ નંબર 1 જોઈ લે કે કદ પ્રબળતા ભાગ્યા અણુભાર. કદ પ્રબળતા જેને આપણે કેટલી લઈએ છીએ? તો કદની પ્રબળતા આપણે x/17/5.6 ગ્રામ પ્રતિ લિટર આટલી લીધેલી હતી જે અહીંયા પણ મેં વાત કરી. તો આટલી લીધેલી હતી અને ભાગ્યા એનો અણુભાર. અણુભાર કેટલો છે? 34. તો 17x/5.6 આ આટલી કદની પ્રબળતા એને ભાગ્યા એનો અણુભાર એટલે 34. તો 17 × 2 એટલે થઈ ગયો આપણી પાસે
આ રીતે 5.6 × 2 કરશો 5.6 × 2 એટલે 11.2 આવી જશે. તો મોલારિટી બરાબર આપણી પાસે સૂત્ર બની ગયું. શું આવ્યું? તો કે x/11.2. x શું છે? તો કે કદની પ્રબળતા. કોની? તો કે H2O2 ની. એટલે આ રીતે લખી શકીએ. મેથડ 2 શું છે? તો કે મેથડ 2 બહુ સિમ્પલ છે. જે આપણે અહીંયા મેથડ 2 ઉપયોગ કરી એ જ મેથડ અહીંયા ઉપયોગ કરવાની. n બરાબર m × n સૂત્ર. તો અહીંયા એ જ ઉપર n × m વડ મોલારિટી શું થયું? એટલે n/m થઈ જાય. ચલો નોર્માલિટી કેટલી છે? તો કે x/5.6. તો x/5.6 એટલે શું? તો કે નોર્માલિટી ભાગ્યા સ્મોલ n એટલે સ્મોલ n ની કિંમત છે 2. તો 5.6 × 2 એટલે કેટલા? 11.2 x બરાબર. તો આપણી પાસે બે પ્રકારના સૂત્રો બન્યા. નોર્માલિટી બરાબર સૂત્ર બનશે આપણી પાસે x/5.6. એક તો આ સૂત્ર બન્યું, એક મોલારિટી માટેનું સૂત્ર બન્યું. તો આપણી પાસે બે સૂત્ર બન્યા, એક મોલારિટી માટે, એક નોર્માલિટી માટે. અને બેના સંબંધનું સૂત્ર વાત કરવી હોય તો આપણે સૂત્ર શું વાત કરી શકીએ? તો કે m × n આના બરાબર કેપિટલ n. બેના સંબંધ માટેનું સૂત્ર. જો તમને મોલારિટી ખ્યાલ હોય તો તમે આ રીતે આ સંબંધના સૂત્રથી તમે નોર્માલિટી પણ શોધી શકો. તો આપણે અહીંયા ત્રણ સૂત્રો સાબિત કરતા શીખવાડ્યા. આ બોક્સની અંદર જેટલા જેટલા પણ હું સૂત્રો તમને સ્ટાર કરીને કહેતો જાઉં છું એ સૂત્રો તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. એ સૂત્રોનો જ ઉપયોગ આપણે એક્ઝામ્પલની અંદર કરશું. આ સૂત્રો કેવી રીતે આવે છે એ હું અત્યારે તમને સમજાવી રહ્યો છું, પણ ટૂંક સમયમાં જ હમણાં આપણે એના એક્ઝામ્પલની ગણતરી કરવાના છીએ. એ એક્ઝામ્પલની ગણતરી કરશો ત્યારે તમને યાદ આવશે કે આ બોક્સની અંદર જેટલા પણ સૂત્રો આપણે મૂકેલા છે એનો જ ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ ગણવાના થતા હોય છે. તો આ બધી વસ્તુ આપણે જે અત્યાર સુધી સમજ્યા એને એક ચાર્ટ દ્વારા હું શોર્ટમાં તમને એ સમજાવું છું. આ ચાર્ટ જો તમને મગજમાં રહી જશે અને ચાર્ટને સમજીને તમે એને ઓળખી જશો, સૂત્રની અંદર કિંમત મૂકવાનો ખ્યાલ આવતો જશે, તો તમે કોઈ પણ એક્ઝામ્પલ આના આધારે પૂછાય એ તમે ગણી શકશો. કોઈ પણ એક્ઝામ્પલ કહું છું તમને. તો ચાર્ટ શું કહેવા માંગે છે એ આપણે લાઈન ટુ લાઈન એક એક પછી એક એક વસ્તુ સમજતા જઈએ છીએ. તો આપણે અહીંયા ચાર્ટને સમજવા માટે જે તમને અહીંયા નોંધ આપેલી છે એ નોંધ છે એ ખાસ તમારે અહીંયા ધ્યાનમાં લેવાની છે. નોંધ શું કહે છે પેલા એ જો લઈ. ચલો દાખલાની અંદર કોઈ પણ સાંદ્રતાનું તમારે સૌ પ્રથમ શેમાં? તો કે મોલારિટીમાં રૂપાંતર કરી દેવાનું. મોલારિટીમાં રૂપાંતર કરવાનું શું કામ? તો કે મોલારિટીમાં રૂપાંતર કરવાનું કારણ એ છે કે મોલારિટી છે ને એ દરેક સાંદ્રતાના એકમ સાથે સંબંધ ધરાવે. અને મોલારિટીમાં તમારો જવાબ જો આવી ગયો હોય તો મોલારિટીમાં આન્સર આવ્યા પછી તમે માગેલ સાંદ્રતાનો એકમ શોધી શકો છો. કેવી રીતે? તો કે એક વખત તમે મોલારિટીમાં જવાબ લઈ આવી શકો ને તો મોલારિટીમાંથી તમને માગેલ જવાબમાં તમે પરિવર્તન એનું કરી શકો છો, એમાં રૂપાંતર એનું કરી શકો. કેવી રીતે કરી શકો એ એક્ઝામ્પલ હમણાં સ્ટેપ બાય સ્ટેપ જશો ને એટલે તમને ખ્યાલ આવતો જશે. ચલો પેલા તો ચાર્ટને સમજી લઈએ. અહીંયા ચાર્ટ શું છે? ઓકે, તો અહીંયા આપણે ચાર્ટને કઈ રીતે સમજવાનું છે એ સમજવાનું છે ખાસ. હવે જોતા જજો અહીંયા કેપિટલ એમ શું છે? તો કે મોલારિટી છે. કેપિટલ એમ એટલે શું? મોલારિટી. અને મોલારિટી માટેનું એક સૂત્ર આપણે ભણ્યા, x/11.6. હવે સાંભળો, જો તમને કદની પ્રબળતા આપેલી હોય, x એટલે શું? તો કે કદની પ્રબળતા. કદની પ્રબળતા જો કદની પ્રબળતા જાણતા હોઈએ તો મોલારિટી ખૂબ સરળતાથી આપણે શોધી શકીએ. કેમ કે મોલારિટી બરાબર શું થાય? તો કે x/11.2 આ આપણું સૂત્ર છે. મોલારિટી બરાબર x આપણે જાણતા હોઈએ તો કિંમત મૂકી આન્સર લઈ આવી શકીએ. જો આપણે મોલારિટી જાણતા હોઈએ તો કદ શોધી શકીએ. તો કદને સૂત્રનો કરતા કરી દેવાનો. તો આ સૂત્ર બને x બરાબર સૂત્ર શું બની જાય હવે? મોલારિટી × 11.2. આ સૂત્રની અંદર આ રીતે x ઉપર જતું રહીએ તો x ની કિંમત મળે. એટલે તમે અહીંયા બે કિંમત છે, મોલારિટી અને x, એમ અને x બેમાંથી કોઈ એક કિંમત જાણતા હોય તો આપણે બીજી મળી જાય. ચલો એક આ વાત થઈ. બીજું જે હું સ્ટેપ બાય સ્ટેપ તમને કઈ રીતે કહેતો જઉં છું એ પ્રમાણે તમે યાદ રાખજો. પછીનું સૂત્ર તમારે આ જોવાનું. ચલો મોલારિટીનું સૂત્ર છે, બેઠું સૂત્ર આપણે મૂક્યું. મોલારિટીનું સૂત્ર શું? તો દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટર. પેલું સૌ પ્રથમ સૂત્ર આપણે મોલારિટીની અંદર આ શીખેલા હતા. તો આ સૂત્રનો ઉપયોગ આપણે અહીં કરવાનો છે. ચલો અહીંયા આપણે દ્રાવ્યનું વજન શેમાં લઈએ? ગ્રામમાં. ઓકે, તો આપણે અહીંયા એવું કહી શકીએ કે દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવણનું કદ લીટરમાં. તો આનો એકમ શું થાય? તો કે ગ્રામ પ્રતિ લીટર. અત્યારે આ બિન ગ્રામ અને પ્રતિ લીટર. ચલો તો એક ગ્રામ પ્રતિ લીટર આટલાનો ઉપયોગ કર્યો, ગ્રામ અને લીટર. તો ગ્રામ પ્રતિ લીટર
ભાગ્યા દ્રાવ્યનો અણુભાર, તો એ દ્રાવ્યનો અણુભાર, આ દ્રાવ્યનો અણુભાર લખી દીધો. આ ગ્રામ પ્રતિ લીટર વાળો શબ્દ અહીંયા લખી દીધો. તો બીજું સૂત્ર બની ગયું મોલારિટી બરાબર ગ્રામ પ્રતિ લીટર ભાગ્યા અણુભાર. આ બે સૂત્ર બન્યા. આ બે નો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? તો કે જ્યારે તમને વજન અને કદ આપેલ હોય ત્યારે તમારે આ સૂત્ર છે એનો ઉપયોગ કરવાનો, અને મોલારિટી તમને શોધવી હોય અને ગ્રામ પ્રતિ લીટર તમને આપી દેવામાં આવે. તમને એમ છે કે 25 ગ્રામ પ્રતિ લીટર છે H2O2, એનો અણુભાર આપણે ખ્યાલ હોય તો મોલારિટી શોધી શકીએ. અને મોલારિટી આપણે આપી દીધી હોય, અણુભાર આપણે ખ્યાલ હોય, તો આપણે ગ્રામ પ્રતિ લીટર પણ શોધી શકીએ. તો આપણે જે આ ગ્રામ પ્રતિ લીટર છે એના સૂત્રનો કરતા કરીએ તો મોલારિટી ગુણ્યા અણુભાર થઈ જાય, જે આ રીતે બની જાય. ઓકે, આટલા સુધી દરેકને ખ્યાલ આવી ગયો હશે. ત્યાર પછી વાત કરીએ તો મોલારિટીના સંબંધ માટેનું સૂત્ર, જે આપણે મોલારિટીનો ટોપિક ચલાવેલો ત્યારે આપણે શીખવાડેલો કે મોલારિટી બરાબર સૂત્ર શું થાય, તો કે 10×% W/V ભાગ્યા દ્રાવ્યનો અણુભાર. આ આપણે સૂત્ર શીખવાડે. દ્રાવ્યનો અણુભાર કેટલો? તો કે H2O2 માટે 34 થાય. H2O2 માટે દ્રાવ્યનો અણુભાર 34 થાય. તો સૂત્ર શું બન્યું? તો કે મોલારિટી બરાબર 10×W/V/34 આ સૂત્ર બની ગયું. હવે મારે જો %W/V શોધવા હોય તો હું સૂત્ર આ પણ બનાવી શકું, જેમાં શું થાય? તો કે 34 સામેની બાજુ જાય, 10 ભાગાકારમાં નીચે આવે, તો આ સૂત્ર બને. તો તમને જો પર્સન્ટેજ આપેલા હોય તો મોલારિટી મળે, મોલારિટી આપેલી હોય તો %W/V મળી જાય. ચલો, H2O2 ના ટકા શોધવાના કયા કોઈ પણ દ્રાવણની અંદર, તો તમારે આ સૂત્ર છે એનો ઉપયોગ કરવાનો છે. હવે નોર્માલિટી બરાબર આપણું સૂત્ર તમને ખ્યાલ હશે, નોર્માલિટી બરાબર સંબંધનું સૂત્ર ગુણ્યા એન. એન બરાબર કેટલા છે H2O2 માટે? તો કે એન બરાબર છે 2 H2O2 માટે. ચલો, અહીં કિંમત મૂકી એન બરાબર 2. અથવા તો બીજું સૂત્ર પણ ખ્યાલ છે, X/5.6. તો મોલારિટીનું સૂત્ર શું થાય આના ઉપરથી? તો કે M/N/N. N સ્મોલ n ની કિંમત કેટલી? 2. તો આ પણ આપણે આ રીતે કન્વર્ટ કરી શકીએ. તો એકબીજામાં આંતર પરિવર્તન કરતા તમને જો આવડી જશે, તો આ સૂત્રો જો તમને જો શાંતિથી બેસો અને ખ્યાલ આવી જાય, તો આગળના બધા MCQ કે કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય એ ખૂબ સરળતાથી તમે એને ગણી શકો છો. હવે ખાસ સાંભળજો, જો તમને H2O2 ની કદની પ્રબળતા શોધો એવું કહેવામાં આવે કોઈ પણ દાખલામાં, કોઈ દાખલામાં તમને એવું કહેવામાં આવે કદની સખતાઈ શોધો, ઘણી વખત ગ્રેડ શોધો એવું કહેવામાં આવે, અથવા તો HTPA અથવા તો NTPA, STP અથવા તો NTP, કોઈ પણ એ ઉત્પન્ન થતા O2 વાયુનું કદ શોધો, આ ચારમાંથી કોઈ પણ વસ્તુ, કદની પ્રબળતા, કદની સખતાઈ, ત્રીજું ગ્રેડ, કે ચોથું STP ઉત્પન્ન થતા O2 વાયુનું કદ, આ ચારમાંથી કોઈ પણ બાબત તમને પૂછવામાં આવે તો દરેક વસ્તુ સમાન જ છે, દરેકનો અર્થ એક જ થાય. અને એ શોધવાનું કે તમારે શું શોધવાનું, એમાં V શોધવાનું છે. આપણે અહીંયા જે સૂત્ર છે એની અંદર આપણે V એટલે શું? તો કે X શોધવાનું છે. V ની જગ્યાએ તમે X માનજો, તો આપણે અહીંયા V શોધવું એવું ખાસ ધ્યાન રાખજો. તો તમને આ ચારમાંથી કોઈ પણ વસ્તુ પૂછવામાં આવે તો તમારે શું શોધવાનું છે? અહીંયા X શોધવાનું છે એવું ધ્યાનમાં લેવું. ચલો, X શોધવાનું છે ક્યાં છે? તો કે આ જગ્યાએ. એટલે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. આટલી બાબતો જો તમને આ ચાર્ટ મગજમાં બેસી ગયો હશે તો તમે કોઈ પણ એક્ઝામ્પલ છે એને ખૂબ સરળતાથી ગણી શકશો. ત્યાર પછી હવે આપણે બીજા બે સૂત્રો છે એને ધ્યાનમાં લેવાના છે. હકીકતમાં આવા સૂત્રો છે નહીં, પણ મેં ગણતરી સહેલી બની શકે આપણે એટલા માટે આ બે સૂત્રો છે એને અહીંયા તમને બનાવીને મૂકેલા છે. આ બે સૂત્રો કેવી રીતે આવે છે હું તમને સમજાવું, કે જ્યારે બે કે બેથી વધારે દ્રાવણોને મિશ્ર કરવામાં આવે, એટલે બે કે બેથી દ્રાવણો છે વધારે જ્યારે દ્રાવણો લેવામાં આવે અને એને મિશ્ર કરવામાં આવે, માની લે કે આપણી પાસે આવી રીતે આમ બીકરો છે H2O2 ના ભરેલા છે, આની અંદર તમને અલગ અલગ મોલારિટી, આની M1 મોલારિટી છે, એનું કદ છે V1 છે, આ જે દ્રાવણ છે એની મોલારિટી M2 છે, કદ V2 છે, આ જે દ્રાવણ છે એની મોલારિટી M3, કદ V3 છે. આ ત્રણે ત્રણ દ્રાવણોને ભેગા કર્યા એક જ બીકરની અંદર, ત્રણે ત્રણને, તો એ ત્રણે ત્રણ જે દ્રાવણો છે આ ત્રણે ત્રણને ભેગા કરવામાં આવે તો જે દ્રાવણ બને એને કહેવાય મિશ્ર દ્રાવણ. અને આ જે મિશ્ર દ્રાવણ છે એની મોલારિટી કેટલી થશે, એનું કદ કેટલું હોય? તો કે કદ તો V1+V2+V3 એના ત્રણેયના સરવાળા જેટલું હોય, પણ મોલારિટી કેટલી થાય એ શોધવું હોય તો આપણે મોલારિટીની અંદર આપણે આ સૂત્ર ભણી ગયા. મોલારિટી બરાબર સૂત્ર શું થાય? તો કે M1V1+M2V2+M3V3, આ રીતે ઘણા બધા દ્રાવણો હોય તો એ બધાનો સરવાળો ભાગ્યા V1+V2+V3, દરેક કદનો સરવાળો. હવે મોલારિટી માટેનું સમીકરણ આપણે
જો આ સમીકરણનો ઉપયોગ ક્યારે કરવાનો થશે, ખાસ ધ્યાનમાં રાખવાની વસ્તુ આટલી, જ્યારે તમને પર્સન્ટેજ આપેલા હોય ત્યારે તમારે આ સમીકરણ છે એનો ઉપયોગ કરવાનો થશે. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખજો, તો જ આ સમીકરણનો ઉપયોગ કરી શકો જ્યારે વધુ દ્રાવણોને ભેગા કરીને મિશ્ર દ્રાવણ બનાવવામાં આવ્યું હોય, પેલી વસ્તુ, અને એની મોલારિટી શોધવાની કે, અને એમાં તમને પર્સન્ટેજ આપેલા હોય ત્યારે જ આ સૂત્રનો ઉપયોગ કરવાનો. ચલો, પર્સન્ટેજ અને મોલારિટીને સંબંધનું સૂત્ર એવું છે, મોલારિટી બરાબર 10 × પર્સન્ટેજ ડબલ્યુ બાય વી ભાગ્યા 34. આ સૂત્ર છે. હવે હું એમ કહું કે M1 માટે સૂત્ર લખું તો હું અહીંયા M1 લખી દઉં, M2 માટે લખું M2 લખી દઉં, M3 માટે લખું M3 લખું. તો આ M1, M2 અને M3 ની કિંમત મૂકી આપણે અહીંયા, તો સૂત્ર શું બને, તો કે મોલારિટી માટેનું જે સમીકરણ છે લખું છું. ચલો, અહીંયા M1 હતું તો M1 માટે આ સમીકરણમાં કિંમત મૂકો તો 10 × પર્સન્ટેજ ડબલ્યુ બાય વી ભાગ્યા 34. આ M1 માટે લખો એટલે કૌંસની બહાર મેં 1 કરી, ગુણ્યા શું છે જે આપણી પાસે, V1, M1 ગુણ્યા V1, એટલે મેં અહીંયા V1 લઈ લીધું. પ્લસ, તો આપણે અહીં પ્લસ છે તો અહીંયા પણ મેં પ્લસ લખ્યા. ચલો, M2 છે તો ફરી પાછું આની આ જ વસ્તુ પણ બે નંબર માટે, એટલે અહીં નંબર 2 આપ્યા. V2 પ્લસ કરીને હવે 3 નંબર માટે લખવું હોય તો કે 10 × પર્સન્ટેજ ડબલ્યુ બાય વી ભાગ્યા 34 3 નંબર માટે થશે, ગુણ્યા V3 ભાગ્યા શું થશે, V1 પ્લસ V2 પ્લસ V3 પ્લસ, આ રીતે આમ ચાલ્યું જશે સમીકરણ. તો આ જે સમીકરણ મેં અહીં તમને બનાવીને શીખવાડ્યું, આ સમીકરણ છે આનો ઉપયોગ તમે ક્યારે કરી શકો, જ્યારે મિશ્ર દ્રાવણ છે એની મોલારિટી તમને શોધવાની કહેવામાં આવે ત્યારે. આવું જ વસ્તુ મિશ્ર દ્રાવણ હોય અને એની મોલારિટી તમને શોધવાની કે, મિશ્ર દ્રાવણ કરવામાં આવે અને એની મોલારિટી શોધવાની કે, પણ ક્યારે, કે જ્યારે તમને કદ આપેલું હોય ત્યારે. એટલે આ વસ્તુ આ એમપી છે, ખાસ ધ્યાન રાખજો. જો તમને પર્સન્ટેજ આપેલા હોય તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો, જો તમને કદ આપેલું હોય તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો, એ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. હવે કદ માટેની વાત અહીં કરવી છે તો કદ આપેલું હોય ત્યારે શું ધ્યાનમાં લેવાનું, કેવી રીતે દાખલો ગણવાનો. તો મોલારિટી માટેનું જે સમીકરણ છે એની અંદર તમને વાત કરીએ તો મોલારિટી માટે કદની પ્રબળતાના આધારે જે સૂત્ર છે એક્સ ભાગ્યા 11.2 આપેલું છે. તો એક્સ ભાગ્યા 11.2 છે એની અંદર આપણે આ કિંમત છે મૂકી દેવાની છે, અને એ કિંમત છે આ રીતે રાખો, એક્સ ભાગ્યા 11.2 V1, એક્સ ભાગ્યા 11.2 V2, એક્સ ભાગ્યા 11.3 3 માટે V3, V1 પ્લસ V2 પ્લસ V3. અહીંયા કદ એટલે શું, તો કે એક્સ, ખાસ ધ્યાન રાખજો, કદ એટલે અહીંયા શું ધ્યાનમાં લખવાનું છે તમારે, કદની પ્રબળતા એક્સ આપેલી હોય ત્યારે. તો એક્સ ની કિંમત તમને જ્યારે પણ આપેલી હોય અલગ અલગ દ્રાવણો માટે ત્યારે તમારે આ સમીકરણ છે એનો ઉપયોગ કરવાનો. તો આ બે સમીકરણો હતા જેની આપણે અહીંયા ચર્ચા કરી. આ બંને સમીકરણો જેમ મેં વાત કરી એમ કે તમને જો આ સમીકરણ છે બનાવતા ના આવડે તો તમારે આ સ્ટેપ બાય સ્ટેપ 3 સ્ટેપ ની અંદર એક્ઝામ્પલ પૂરો કરવો પડે. એ ના કરવું પડે એટલા માટે આપણે આ સમીકરણનો ઉપયોગ કરી આપણે એક્ઝામ્પલ છે ગણી શકતા હોય. તો અહીંયા આપણે આ જે સમીકરણો કેવી રીતે આવે છે એની ચર્ચા કરી. મેં જેટલા પણ વાત કરી કે આ જેટલા પણ હું બોક્સની અંદર જે સમીકરણો બતાવું છું આ સમીકરણો છે એટલા તમારે મગજમાં ફિટ રાખવાના છે. આ બે સમીકરણો અને આગળનો જે ચાર્ટ મેં તમને શોર્ટમાં શીખવાડ્યો, એકબીજાની અંદર કન્વર્ટ કરતા શીખવાડ્યો, એ ચાર્ટ અને આ બે સમીકરણો જો તમને આવડતા હશે તો H2O2 ના આધારે કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય એની ગણતરી તમે કદની પ્રબળતા માટેની કરી શકશો. ચલો, તો સમય ના લેતા આપણે ફટાફટ એના એક્ઝામ્પલ છે એની ગણતરી ચાલુ કરીએ છીએ. તો ક્વેશ્ચન નંબર 1 છે કે જેની અંદર આપણે H2O2 ના એક નમૂના પર આપણે વાત કરીએ કે બજારની અંદર જે બોટલ મળે એની અંદર આપણે લેબલિંગ કરેલું હોય, તો એ નમૂનાની અંદર 15 કદ એવું લેબલ કરેલું લખેલું હતું. તો આ જે લેબલ લખેલું હતું એના માટે આપણે તેની પ્રબળતાની ગણતરી કરવાની છે અને એના ટકા કેટલા થશે કહેવાના છે. ચલો, સ્ટેપ બાય સ્ટેપ જઈએ છીએ કે H2O2 છે એની અંદર આપણે વિઘટન કરીએ જ્યારે, તો એનું વિઘટન કરવાથી શું થાય, તો કે એનું વિઘટન કરીએ તો 2 H2O અને 1 O2 વાયુ ઉત્પન્ન થશે. હવે પેલા તો આપણે આનો અર્થ ખ્યાલ આવવો જોઈએ. જો દરેકની અંદર હું તમને આવો અર્થ છે લખતા શીખવાડીશ એટલે તમને દરેક વખતે લખતા શીખવાડીશ એટલે પ્રેક્ટિસ થઈ જશે, પછી ખ્યાલ આવી જશે. આપણે એવું કીધું હતું કે એક્સ કદ હોય ને તો એમાં એક્સ લીટર O2 વાયુ ઉત્પન્ન થાય. એક્સ કદ H2O2 છે એ આપેલું હોય આપને તો એમાંથી કેટલો O2 વાયુ ઉત્પન્ન થાય, એક્સ લીટર. તો એવી રીતે અહીંયા 1 લીટરના H2O2ના વિઘટનથી 15 લીટર O2 ઉત્પન્ન થયું. એટલે કીધું ને કે એક્સ કદ કેટલા, તો 15 કદ. તો O2 પણ કેટલું ઉત્પન્ન થયું, 15 લીટર. એટલે આ શોર્ટ ટ્રીક થઈ ગઈ.
પણ સાચી મેથડ છે કે એક લીટર H2O2 ના વિઘટન કરવામાં આવે તો 15 લીટર O2 ઉત્પન્ન થતો હોય તો એને કહેવાય 15 કદ H2O2 અને એમાં x બરાબર કેટલા આવી ગયા આપણી પાસે 15 લીટર ચલો તો x બરાબર 15 લીટર આ આપણને મળી જશે હવે આપણે કદથી પ્રબળતા શોધવાની છે તો કદથી પ્રબળતા માટેનું સમીકરણ શું છે તો કે કદથી પ્રબળતા શોધવા માટેનું સમીકરણ આપણને ખ્યાલ છે 17x ભાગ્યા 5.6 ગ્રામ પ્રતિ લીટર ચલો x ની કિંમત કેટલી આવી તો કે 15 અહીં x ની કિંમત મૂકી દીધી આપણે 15 17 ગુણ્યા 15 ભાગ્યા 5.6 એટલે આપણી પાસે જવાબ આવશે 45.53 ગ્રામ પ્રતિ લીટર આપણે કદથી પ્રબળતા મળી પ્રતિ લીટર છે એટલે 1 લીટર H2O2 માં 45.53 ગ્રામ H2O2 હશે આવું કહી શકીએ આપણે આનો અર્થ લખવા અમે શું લખવાનો અર્થ અને આમાં જે 45.53 ગ્રામ H2O2 છે આનું જો વિઘટન કરું તો 15 લીટર O2 છે ઉત્પન્ન થશે આનો અર્થ થાય સાચો તો આપણે અહીં લખો 45 ગ્રામ H2O2 એટલે કે 1 લીટર H2O2 માંથી 15 લીટર O2 વાયુ ઉત્પન્ન થયો એવું લખો જો આપણે ટકા શોધવાના કીધા તો ટકા શોધવા માટે શું કરે તો કે ટકા તો હંમેશા 100 એ ગણતરી થાય તો 1 લીટર એટલે 1000 ml એટલે H2O2 છે 1 લીટર અથવા તો 1000 ml નું વિઘટન કરવામાં આવે તો 45.53 ગ્રામ H2O2 એમાં હશે તો 100 ml કારણ કે આપણે ટકા શોધવા છે તો ટકા હંમેશા કેટલાય હોય છે 100 માટે હોય તો 100 ml H2O2 હોય તો એમાં કેટલા ગ્રામ હશે તો અથવા તો કેટલા ટકા હશે એ આપણે અહીંયા ગણતરી કરીને જવાબ લઈ આવી શકીએ ક્રોસ ગુણાકાર કરીને તો આ રીતે આપણે 4.5553 ટકા છે એ H2O2 છે આપણે જોવા મળતો હોય ચલો આ જે એક્ઝામ્પલને આપણે જો બીજી રીતે ગણવો હોય તો અથવા કરીને આપણે અહીંયા તમને હું મેથડ શીખવાડું છું શોર્ટમાં કે 15 કદ આપેલા છે આપણે તો 15 કદનો પેલા તો આપણે અર્થ કહી દેવાનો અર્થ શું થશે તો કે 1 લીટર H2O2 ના વિઘટનથી કેટલા તો કે 15 લીટર O2 વાયુ ઉત્પન્ન થશે એનો અર્થ એવો થયો કે x બરાબર આપણે કેટલા કહી શકીએ તો કે 15 લીટર આવું કહી શકીએ આપણે x ની કિંમત ખ્યાલ આવી ગઈ અને x ની કિંમત જો આપણે ખ્યાલ આવી જાય તો તમને જો ચાર્ટ યાદ હોય તો ચાર્ટ ઉપરથી આપણે આ એક્ઝામ્પલ છે એ ખૂબ સરળતાથી ગણી શકીએ એટલા માટે હું તમને કહું છું કે સૌપ્રથમ પહેલા તો તમે જો ચાર્ટને ખૂબ સરળતાથી સમજી લેશો તો તમારું એક્ઝામ્પલ છે ખૂબ સહેલાઈથી ગણતરી થઈ શકશે ચાર્ટની અંદર મેં નોંધ કીધી હતી કે તમને જે પણ વેલ્યુ આપેલી હોય એને તમારે સૌપ્રથમ મોલારિટીમાં રૂપાંતર કરી દેવાની જો મોલારિટી સુધી તમે પહોંચી જાઓ તો એક્ઝામ્પલ ખૂબ સરળતાથી થઈ જાય એની અંદર ચાર્ટની અંદર સૌપ્રથમ શરૂઆતમાં જ આપણું સૂત્ર હતું કદ એટલે કે એક્સ બરાબર આપણી પાસે હતું મોલારિટી ગુણ્યા 11.2 જો મોલારિટી શોધવી હોય તો મોલારિટી બરાબર સૂત્ર બની જાય આપણા માટે હવે x ભાગ્યા 11.2 તો મોલારિટી બરાબર સૂત્રની અંદર x ની કિંમત 15 મૂકીએ તો 15 ભાગ્યા 11.2 આ આપણી મોલારિટી મળી ગઈ આપણે તો અહીંયા આપણે કદથી પ્રબળતા વિશે તો ખ્યાલ આવી ગયો આ કદથી પ્રબળતા છે એની અંદર આપણી પાસે જે કિંમત આવશે કદથી પ્રબળતા એટલે x માટે વાત કરી આપણે કદ શોધવાનું કે તો પણ આપણે કદથી પ્રબળતા સમજવી કારણ કે આપણે તો છેલ્લે જવાબ જે લઈ આવવાનો છે આટલો લઈ આવવાનો છે અને એ કેવી રીતે આવશે હું તમને અહીં સમજાવું છું ચલો હવે મારે પર્સન્ટેજ શોધવાના છે ટકા શોધવાના છે એટલે શું શોધવાનું તો પર્સન્ટેજ શોધવાના ડબલ્યુ બાય વી તો પર્સન્ટેજ ડબલ્યુ બાય વી શોધવા છે તેનું સૂત્ર આપણી પાસે છે મોલારિટી ગુણ્યા 34/10 ચલો મોલારિટી કેટલું છે તો 15/11.2 આ મોલારિટી છે ચલો અહીંયા ગુણ્યા 34 છે ભાગ્યા કેટલા છે 10 આનું ગણતરી કરશો તો જવાબ કેટલો આવશે આપણી પાસે તો કે આપણી પાસે અહીંયા જવાબ આટલો જ આવશે 4.553% આટલો જ જવાબ આવશે તો આ શોર્ટમાં એકદમ શોર્ટની અંદર બે સૂત્રનો આપણે ઉપયોગ કરીએ અને આપણી પાસે આન્સર છે મળી જશે તો આપણે પછીથી હવેથી આપણે આ એક્ઝામ્પલ છે ને આ રીતે શોર્ટમાં આ રીતે જ લખશું અને એમસીક્યુ ની અંદર પણ આ રીતે જ ગણતરી કરશું પણ થિયરી પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે આવે એની ચર્ચા મેં તમને અહીંયા ગણતરી કરીને સ્ટેપ બાય સ્ટેપ આખો એક્ઝામ્પલ સમજાવ્યું તો બંને રીતે આપણે આ એક્ઝામ્પલ છે એની ગણતરી કરી શકીએ ત્યાર પછી આપણે બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ છીએ એસટીપી એ 500 ml O2 વાયુ મુક્ત કરવા માટે 10 કદ H2O2 નું ખાલી જગ્યા મિલી દ્રાવણ જરૂરી છે ચલો પહેલા તો સૌપ્રથમ આપણે પ્રશ્ન શું થાય તો કે અહીંયા 10 કદ નો અર્થ શું સમજવાનો ચલો 10 કદ એટલે શું તો કે 1 લીટર H2O2 નું વિઘટન કરવામાં આવે તો 10 લીટર O2 વાયુ ઉત્પન્ન થાય આ આપણું જે 10 કદ છે એનો અર્થ થઈ ગયો હવે
एक लीटर H2O2 છે અને બીજી રીતે કેવું હોય તો 1 લીટર એટલે કેટલા ml તો કે 1000 ml તો 1000 ml H2O2 નું જો વિઘટન કરવામાં આવે તો પણ આપણે 10 લીટર ઉત્પન્ન થયું કહી શકીએ 10 લીટર છે આને ml માં કન્વર્ટ કરવું હોય તો શું કરવાનું તો કે એને ગુણ્યા 1000 કરી દેવાના એટલે થઈ જશે આપણી પાસે 10000 ml તો આવું કહી શકીએ આપણે 1 લીટર અથવા તો 1000 ml H2O2 નું વિઘટન કરવામાં આવે તો 10 લીટર O2 અથવા તો 10000 ml O2 ઉત્પન્ન થાય તો આપણે કેટલા O2 ઉત્પન્ન કરવો છે 500 ml O2 ઉત્પન્ન કરવો છે તો આને આપણે શું કરીએ તો કે જો 10000 ml O2 ઉત્પન્ન કરવો હોય 10000 ml O2 ઉત્પન્ન કરવો હોય તો કેટલા ml H2O2 જોઈએ તો કે 1000 ml H2O2 જોઈએ એટલે આપણે અહીં લખ્યું 10000 ml H2 10000 ml O2 ઉત્પન્ન કરવા માટે 1000 ml H2O2 જરૂરી છે તો આપણે કેટલા ml જોઈએ છે તો કે 500 તો કે 500 ml માટે કેટલા ml H2O2 છે ની જરૂર પડે ત્રિરાશી કરીએ આપણી પાસે અહીં ત્રિરાશી ની ગણતરી કરી જવાબ આવશે 50 ml તો 50 ml H2O2 છે આનું વિઘટન કરવામાં આવે તો આના વિઘટન થી આપણે કેટલો તો કે 500 ml O2 છે એ ઉત્પન્ન થશે આવું કહી શકીએ ચલો ત્યાર પછી ત્રીજો એક્ઝામ્પલ 10 કદ H2O2 એટલે કેટલા ટકા દ્રાવણ છે એવું કહી શકાય કેટલા ટકા દ્રાવણ એટલે પરસેન્ટેજ W/V શોધવાનું કીધું બે રીતે થી આપણે અહીં ગણી શકીએ બે મેથડ છે પહેલી મેથડ શું તો કે ક્વેશ્ચન નંબર 1 ની અંદર જે મે થિયરી પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ મોટું એક્ઝામ્પલ સોલ્વ કરીને સમજાવ્યું એની એ મેથડ થી આપણે ગણી શકીએ એમાં આપણે 15 કદ લીધેલું હતું ક્વેશ્ચન 1 ની અંદર 15 કદ લીધેલું હતું એવી રીતે આપણે 10 કદ લઈને એની ગણતરી કરવાની અને પરસેન્ટેજ શોધવાના પહેલી મેથડ બીજી મેથડ છે આપણે એના દ્વારા આપણે એક્ઝામ્પલ છે એને ગણતરી કરશું એ જ મેથડ નો ઉપયોગ કરશું ચાર્ટ ઉપરથી પહેલા તો 10 કદ છે નો અર્થ શું થાય તો કે 1 લીટર H2O2 નું વિઘટન થી 10 લીટર O2 ઉત્પન્ન થાય એ આપણો માટે 10 કદ નો અર્થ છે એટલે એનો અર્થ એવો થયો કે x = 10 લીટર થઈ ગયા તો મોલારિટી નું સૂત્ર આપણા માટે છે m / 11.2 જો તમને અહીં કદ થી પ્રબળતા કીધી હોત તો પહેલા x બરાબર લખાત આપણે m બરાબર m ગુણ્યા 11.2 આ રીતે લખત જેની અંદર આપણે m શોધવાનું છે તો m ની કિંમત આપણે અહીં મૂકી દઈએ x કેટલા આપ્યા છે તો કે 10 આપ્યા છે m આપણે શોધવાનું છે 11.2 ચલો m એટલે શું તો કે 10 / 11.2 આ રીતે આપણે અહીં સૂત્ર મૂકી દીધું જે જેની અંદર આપણે આપેલું છે આ બધું ચાર્ટ ની અંદર આપણે શીખવાડ્યા છે આ આપણે મોલારિટી મળી ગઈ હવે મોલારિટી ઉપરથી આપણે પરસેન્ટેજ W/V તરફ જવું હોય તો એના માટેનું સૂત્ર શું આ શોધવાનું છે તો પરસેન્ટેજ W/V બરાબર સૂત્ર છે m / 34/10 m કેટલું આવ્યું આપણી પાસે તો કે 10/11.2 ચલો 34/10 10 10 કેન્સલ 34/11.2 કેટલું 3 એપ્રોક્સી આટલા ટકા આવ્યા જે આપણે અહીંયા આપેલા છે જે આપણે અહીંયા આપેલા છે જે જોઈ શકીએ છીએ આપણે તો ખૂબ સરળતાથી આ જો સૂત્રો તમે આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ જ છે કે આપણી પાસે શું તો કે ચાર્ટ ખ્યાલમાં રહેવો જોઈએ ચાર્ટ આવડી જાય તો કોઈ પણ એક્ઝામ્પલ આપણે ગણી શકીએ ચલો ત્યાર પછી આવા એક્ઝામ્પલ છે એની ગણતરી જોઈએ તો 25 કદ દ્રાવણના 10 ml H2O2 ના દ્રાવણમાં રહેલા H2O2 છે એનો જથ્થો કેટલો થશે ગણતરી કરો 25 કદનો પહેલા અર્થ ખ્યાલ આવવો જોઈએ 1 લીટર H2O2 નું વિઘટનથી 25 લીટર O2 ઉત્પન્ન થાય એટલે x = 25 લીટર આ x ની કિંમત ખ્યાલ આવી ચાર્ટ ઉપરથી જ એક્ઝામ્પલ ગણવાનું છે પહેલા સૌ પ્રથમ શું કરવાનું તો કે ચાર્ટ હોય તો ચાર્ટ ઉપરથી સૌ પ્રથમ આપણે પહેલા તો મોલારિટી ની ગણતરી કરી લેવાની મોલારિટી ખ્યાલ આવી ગઈ એટલે કોઈ પણ વસ્તુ શોધી શકો તમે તો મોલારિટી નું સૂત્ર શું તો કે x / 11.2 x ની કિંમત કેટલી તો કે 25 25 / 11.2 મોલારિટી ખ્યાલ આવી ગયા ચલો મોલારિટી ને ઉપરથી આપણે શોધવાનું છે તો કે H2O2 નો જથ્થો શોધવાનો છે જથ્થો એટલે દ્રાવ્યનું વજન H2O2 નો જથ્થો એટલે શું તો કે દ્રાવ્યનું વજન શોધવાનું છે કેટલું થાય તો દ્રાવ્યનું વજન શોધવું હોય તો આપણે સૂત્ર મોલારિટી વાળું જ વાપરવું પડે દ્રાવ્યનું વજન ગ્રામમાં આ સૂત્ર હતું ખ્યાલ હોય તો દ્રાવ્યનો અણુ ભાર ગુણ્યા દ્રાવણનું કદ આ સૂત્ર હતું ચલો દ્રાવ્યનું વજન છે આપણે શોધવાનું છે તો આ સૂત્રની અંદર મોલારિટી ગુણ્યા અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ કરી દે તો આપણે આપેલું જે જે વસ્તુ છે લખતા જઈએ ચલો મોલારિટી કેટલી આપેલી છે આપણે તો કે મોલારિટી આપણી પાસે છે 25 / 11.2 ચલો એને ગુણ્યા અહીંથી શું જશે ઉપર અણુભાર અણુભાર કેટલો હોય 34 એને ગુણ્યા આજે શું જઈ ઉપર કદ કદ કેટલું લેવાનું છે ભાઈ તો કે કદ ખાસ ધ્યાન રાખજો કદ કેટલું લેવાનું દ્રાવ્યનું
કદ એ લીટર ની અંદર લેવાનું છે. તો એ લીટર ની અંદર આપણે લેવું હોય તો પેલા તો અહીંયા 10 મિલી H2O2 નું કદ આપેલું છે. તો 10 મિલી આપેલું હોય તો મિલી માટે આપણે ખાસ ધ્યાનમાં રાખવાની વસ્તુ શું, તો કે 10 મિલી માંથી લીટર માં જવું હોય તો ભાગ્ય 1000 કરવાના રહેશે. તો 0.01 લીટર થાય. આવું ના લખવું હોય ને, લીટર ની જગ્યાએ જો તમારે ml લખવું હોય તો ઉપર તમારે ગુણ્યા શું કરવું પડે, 1000 કરવા પડે. આ વાપરો તો પણ ચાલશે, અને લીટર કરો તો લીટર માં કન્વર્ટ કરવા. આપણી પાસે આન્સર આવી જશે 0.7589 ગ્રામ H2O2 છે એ આવેલો હશે 10 ml H2O2 ના દ્રાવણમાં, અથવા તો 25 કદ ના દ્રાવણમાં. 20 કદ H2O2 નો STP એ 1 લીટર H2O2 ના દ્રાવણ થી વિઘટન થી ખાલી જગ્યા લીટર O2 વાયુ ઉત્પન્ન થાય. તો 20 કદ નો અર્થ પૂછ્યો ટૂંકમાં, ટૂંકમાં STP એ 1 લીટર H2O2 નું વિઘટન એટલે શું, તો કે 20 કદ છે તો કેટલો O2 ઉત્પન્ન થતો હોય, 20 લીટર. ડાયરેક્ટ ખ્યાલ આવે H2O2 નો અર્થ જ પૂછ્યું છે આપણે. નેક્સ્ટ એક્ઝામ્પલ ની વાત કરીએ તો 2.95 મોલર H2O2 ના દ્રાવણ માટે ગ્રેડ આપણે કીધું હતું ને, કે ચાર વસ્તુ કીધી છે આપણે, ચાર માં એક ગ્રેડ પણ હતું. દરેક નો અર્થ એક જ સમજવાનો, ગ્રેડ શોધો એટલે કે અહીંયા આપણે કદ જ શોધવાનું છે, 20 શોધવાનું છે, અને અથવા તો x જ શોધવાનું છે, અને ટકા શોધવાના છે એટલે પર્સન્ટેજ W/V શોધવાનું. ચલો કદ થી પ્રબળતા x શોધવાનું છે, તો x માટે સૂત્ર શું, મોલારિટી ગુણ્યા 11.2. મોલારિટી આપણે આપેલી છે કેટલી, 2.95 મૂકી દીધી કિંમત, કદ થી પ્રબળતા મળી ગઈ. પર્સન્ટેજ W/V શોધવાનું, મોલારિટી ખ્યાલ છે જ આપણે, તો મોલારિટી ની કિંમત મૂકી દીધી. ચલો 2.95 × 34/10 મોલારિટી મળી ગઈ આપણે, એના ઉપરથી આપણે પર્સન્ટેજ શોધી લીધા કેટલા ટકા આવ્યા આપણી પાસે, 10.03%. 20 કદ H2O2 ના દ્રાવણ ના કદ ની પ્રબળતા શેમાં શોધવાની છે, પર્સન્ટેજ માં શોધવાની છે. તો 20 કદ એટલે શું, તો કે 1 લીટર H2O2 નું વિઘટન કરીએ તો 20 લીટર O2 વાયુ ઉત્પન્ન થાય, એટલે x બરાબર કેટલા હશે, 20. ચલો પેલા સૌ પ્રથમ હંમેશા મોલારિટી ધ્યાનમાં લેવાની, મોલારિટી બરાબર સૂત્ર શું થાય, x/11.2. x ની કિંમત કેટલી છે આપણી પાસે, 20 કિંમત મૂકી દીધી આપણે. ચલો મોલારિટી માટે પછી આપણે પર્સન્ટેજ જવું છે, પર્સન્ટેજ નું સૂત્ર. ચલો મોલારિટી ની કિંમત મૂકી દઈએ, 20/11.2 × 34/10. ચલો આપણી પાસે 34 × 2/11.2 કરશો એટલે જવાબ આવશે 6.07%. તો આ રીતે આપણે પર્સન્ટેજ શોધી શકીએ. ખૂબ સહેલા એક્ઝામ્પલો છે, ખાલી તમને મેં જેમ કીધું એમ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે, ચાર્ટ IMP આપણા માટે. વારંવાર એક ને એક વસ્તુ કહું છું તમને, ચાર્ટ જો તમને મગજમાં આવી ગયો હશે તો આ એક્ઝામ્પલ ગણી શકશો. H2O2 માટે તમને વારંવાર ઇમ્પોર્ટન્ટ એટલા માટે કહું છું અહીંયા, કે H2O2 તમારા માટે ધોરણ 11 સાયન્સ ની અંદર પ્રકરણ આપણું જે 9મું છે હાઇડ્રોજન છે, હાઇડ્રોજન ની અંદર પણ થોડોક ટોપિક આવે છે, અને ધોરણ 12 સાયન્સ ની અંદર આપણું પ્રકરણ બીજું, આની અંદર પણ આપણે ધ્યાનમાં લેશું સોલ્યુશન છે. બંને ચેપ્ટર ની અંદર ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે આપણા માટે H2O2 છે એની કદ થી પ્રબળતા ઇમ્પોર્ટન્ટ, અને એના સૂત્રો ઇમ્પોર્ટન્ટ, ખાસ ધ્યાન રાખજો. ચલો 30.36 ગ્રામ પ્રતિ લીટર, હવે ગ્રામ પ્રતિ લીટર આપ્યું આપણે અને કદ થી પ્રબળતા શોધવાની કીધી, તો ગ્રામ પ્રતિ લીટર નું જે સમીકરણ છે એના ઉપરથી પહેલા તો મોલારિટી શોધી લેવાય. મોલારિટી ના સૂત્ર નો કરતા કરીએ એટલે શું બની જાય આપણા માટે, ગ્રામ પ્રતિ લીટર છે એની અંદર વાત કરીએ તો શું, તો ગ્રામ પ્રતિ લીટર ની અંદર આપણે કિંમત આપી મૂકી દઈએ 30.36 × m × અણુભાર. ચલો m ને સૂત્ર નો કરતા કરીએ એટલે અણુભાર નીચે જાય, તો 30.36/34 એનો અણુભાર છે. ચલો મોલારિટી મળી ગઈ, તો મોલારિટી મળી ગયા પછી શું, તો કદ થી પ્રબળતા શોધવું એટલે x શોધવું છે, તો મોલારિટી બરાબર સૂત્ર x/11.2. x શોધવું છે તો 11.2 × મોલારિટી, મોલારિટી કેટલી, 0.89 × 2 × 11.2. ચલો આપણી પાસે x ની કિંમત મળી ગઈ અહીંયા 9.99 × 10. તો ચાર્ટ ઉપરથી ખાસ ધ્યાન રાખજો, ચાર્ટ ઉપરથી પેલા સૌ પ્રથમ હંમેશા મોલારિટી શોધવી, હંમેશા મોલારિટી તમે જો ધ્યાનમાં લેશો તો મોલારિટી ઉપરથી કોઈ પણ વસ્તુ તમે આજુબાજુમાં જે પણ પૂછી શોધી શકશો. H2O2 ના 5% દ્રાવણ ની કદ થી પ્રબળતા કીધી, ચાર્ટ નો ઉપયોગ કરો, 5% આપી દીધા, મોલારિટી પેલા શોધી લેવાની જેમ વાત કરી, કદ થી પ્રબળતા જોવું તો પેલા શું શોધાય, મોલારિટી. ચલો તો પર્સન્ટેજ ઉપરથી મોલારિટી, મોલારિટી ઉપરથી કદ થી પ્રબળતા, મોલારિટી માટે પર્સન્ટેજ માટેનું સૂત્ર, પર્સન્ટેજ આપ્યા આપણે 5, કિંમત મૂકી 5 × 10 × 5/34, 1.47. તો x બરાબર કેટલા થાય, તો કે x બરાબર સૂત્ર છે આપણું મોલારિટી ગુણ્યા 11.2, મોલારિટી ની કિંમત મૂકી આપણે અહીંયા, અહીંયા 1.47 કિંમત મૂક્યા પછી જવાબ આવશે 16.46. તો ખૂબ સહેલા એક્ઝામ્પલો છે, ખાલી તમારે અહીંયા સરળતાથી યાદ રાખવા માટે પેલો ચાર્ટ જે મેં કીધો એ મગજમાં ફિટ કરી દે એટલે ઓટોમેટિક એક્ઝામ્પલ છે એની ગણતરી થતી જશે. ચલો આવું જ એક્ઝામ્પલ છે, 25 ml H2O2 ના દ્રાવણનું 2.8 ગ્રામ H2O2 ધરાવે તો કદની
ની પ્રબળતા કેટલી થશે. આ એક્ઝામ્પલ છે એ તમારે હોમવર્કમાં મિત્રો કરવાનો છે. ના ખ્યાલ આવે તો તમે મને પૂછી શકો છો. ત્યાર પછી વાત કરીએ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે 0.01 મોલ PbSO4 માં રૂપાંતર કરવા માટે 10 કદ H2O2 નું ખાલી જગ્યા મિલી દ્રાવણ જરૂરી છે. તો પહેલા તો PbSO4 બનાવવું છે. PbSO4 શેમાંથી બનશે? તો PbS અને H2O2 છે એમની પ્રક્રિયા થાય અને એમાંથી આપણે PbSO4 મળતું હોય. તો આ PbSO4 બનાવવા માટે કેટલા મોલ H2O2 જરૂર પડી? 4 મોલ. કેટલા PbS લીધા? 1. તો 1 PbS ની પ્રક્રિયા 4 H2O2 સાથે કરવામાં આવે તો PbSO4 વત્તા 4 H2O મળશે. તો એનો અર્થ એવો થયો કે 1 મોલ PbS લેવામાં આવે તો 4 મોલ H2O2 વપરાણ. તો આપણે રકમમાં કેટલા લેવાના કીધા? 0.01. તો 0.01 મોલ PbS લેવામાં આવે તો કેટલા H2O2 ની જરૂર પડે? ત્રિરાશી કરીએ એટલે 0.01 મોલ ગુણ્યા 4 મોલ ભાગ્યા 1 મોલ કેન્સલ. 0.01 મોલ ગુણ્યા 4 ભાગ્યા 1 એટલે 0.04 મોલ H2O2 છે એની જરૂર પડે. ક્યારે? તો કે 0.01 મોલ PbSO4 બનાવવું હોય તો આપણે કેટલા મોલ? તો કે 0.04 મોલ H2O2 છે એની જરૂર પડે. હવે 10 કદ બરાબર સૂત્ર શું થાય, એનો અર્થ શું થાય એ ખ્યાલ રાખવાનો. 10 કદ બરાબર શું? તો કે 10 કદ એટલે 1 લિટર H2O2 નું વિઘટન કરવામાં આવે તો 10 લિટર O2 વાયુ ઉત્પન્ન થાય એવો એનો અર્થ થાય. એટલે એક્સ બરાબર લખ્યા 10. હવે ચાર્ટ નો ઉપયોગ જયારે ચાલુ કરીએ તો ચાર્ટ ની અંદર સૌ પ્રથમ મોલારિટી જોવાની. મોલારિટી ઉપરથી તમારે જે જગ્યાએ જવું એ જગ્યાએ જઈશું. તો મોલારિટી નું સૂત્ર એક્સ ભાગ્યા 11.2. એક્સ ની કિંમત ખ્યાલ છે, મૂકી દીધી. 10 ભાગ્યા 11.2 જવાબ આવી જશે 0.89 મોલર. જવું છે મારે ક્યાં? મિલી કદ સુધી જવું. દ્રાવણ નું કદ જરૂરી છે. અહીં દ્રાવણ નું કદ પૂછ્યું છે મને. દ્રાવણ નું કદ, તો દ્રાવણ નું કદ જતું હોય મારે તો શું કરે? તો કે મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવણ નું કદ. કદ ને સૂત્ર નો કરતા કરો તો મોલારિટી નીચે આવે. દ્રાવ્યના મોલ ગુણ્યા 1000 ભાગ્યા મોલર. ચાલો મોલ કેટલા છે આપણી પાસે? આપણા એલ સોઈધા 0.04 મોલ. 1000 આપણી પાસે હતા. મોલારિટી કેટલી આવી આપણી પાસે? 0.89. કિંમત મૂકી જવાબ આવશે આપણી પાસે 44.94 ml. તો આ રીતે આપણે ખૂબ સરળતાથી જો આપણે ચાર્ટ સમજાઈ જાય તો એક્ઝામ્પલ કોઈ પણ આપણે ગણતરી કરી શકીએ. આવો જ એક ખૂબ સરસ મજાનો એક્ઝામ્પલ છે. એસિડિક માધ્યમની અંદર 100 ml એક નોર્મલ KMnO4 નું દ્રાવણ લીધેલું છે અને એની સાથે આપણે પ્રક્રિયા કરવાની છે 10 કદ H2O2 ના દ્રાવણની. તો એનું કદ કેટલું થાય એટલે કે એની કદ કેટલું હશે એ શોધવાનું છે. તો H2O2 માટે વાત કરતા હોય તો નોર્માલિટી કેટલી થશે પહેલા તો એ સુધી લઈ. તો નોર્માલિટી બરાબર એક્સ ભાગ્યા 5.6. હવે 10 કદ છે એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે એક્સ ની કિંમત કેટલી થાય. 10 ભાગ્યા 5.6 એટલે 1.78.5 નોર્મલ. આટલી નોર્માલિટી આવી ગઈ આપણે. હવે સૂત્ર છે આપણી પાસે N1V1 બરાબર N2V2. આ આપણી પાસે સૂત્ર છે. તો એકમાં H2O2 માટે લઈ લઈએ, બીજું સૂત્ર આપણે KMnO4 માટે લઈએ. ચલો H2O2 માટે વાત કરતા હોય તો એનું નોર્માલિટી N1 કેટલું આવ્યું આપણી પાસે? હમણાં ગણતરી કરી 1.78.5. કદ એનું શોધવાનું છે. આના માટે વાત કરીએ તો રકમ ની અંદર N1 કેટલું આપ્યું છે? તો 1 નોર્મલ. N2 અને આ V2 કેટલું આપ્યું છે? તો કે 100 ml. તો આ કિંમત છે આ સૂત્ર ની અંદર ખાલી આપણે મૂકી દેવાની છે. ચલો V1 શોધવું છે તો V1 ને સૂત્ર નો કરતા કરીએ તો આ રીતે આપણને જે આન્સર આવશે 56.02 ml. આ રીતે ખૂબ સરળતાથી આ એક્ઝામ્પલો છે ને આપણે ગણતરી કરી શકીએ છીએ. આ ધોરણ 11 સાયન્સ ની અંદર ચેપ્ટર નંબર 1 ની અંદર પણ પૂછાઈ શકે. કેમ? તો કે ચેપ્ટર 1 ની અંદર પણ આપણે આવા સૂત્રો ભણાવેલા છે N1V1 બરાબર N2V2. આ ચેપ્ટર દ્રાવણો છે તો દ્રાવણ ચેપ્ટર ચેપ્ટર નંબર 2 ધોરણ 12 નો, એની અંદર પણ આપણે નોર્માલિટી માટેના સમીકરણો છે ભણાવેલા છે અને એની અંદર પણ આપણે N1V1 બરાબર N2V2 સમીકરણ ભણી ગયા. એટલે આ સમીકરણો છે એનો ઉપયોગ દરેક જગ્યાએ થતો હોય છે. એટલે ખાસ તમને દરેક સૂત્રો ડિટેલમાં આપણે એટલા માટે શીખવાડેલા છે. એટલે દરેક સૂત્રો મિત્રો ખાસ ધ્યાન રાખજો. આ સૂત્રોને વારંવાર જોજો તો પ્રેક્ટિસ થશે તો ઓટોમેટિક યાદ રહી જશે. તો આવી જ રીતે આવા અલગ અલગ એક્ઝામ્પલો છે પૂછાતા હોય છે તો ચાર્ટ પ્રમાણે આવા એક્ઝામ્પલો છે એની ગણતરી તમને હવે સહેલી થઈ જશે. મોલારિટી સૌ પ્રથમ પહેલા તો શોધવાની ચાર્ટ પ્રમાણે, ત્યાર પછી તમે કોઈ પણ વસ્તુ મોલારિટીના આધારે શોધી શકશો. તો આ એક્ઝામ્પલ છે એના જ આધારે છે. હોમવર્ક ની અંદર આ એક્ઝામ્પલ ને તમારે કરવાનું છે. ના ખ્યાલ આવે તો તમે મને પૂછી શકશો. એવી જ રીતે હવે આપણે જેમ વાત કરી તેમ કે 800 ml 2.5% W/V, 700 ml 4.2% W/V
અને 500 ml 5.3% WV ધરાવતા H2O2 ના અલગ અલગ દ્રાવણો. એટલે તમારી પાસે આવા ત્રણ દ્રાવણો છે કે જેની અંદર વાત કરીએ તો પેલું દ્રાવણ છે એની અંદર આપણે કદ આપ્યું V1 કહી દઉં 800 ml, જયારે આનું કદ છે 700 ml, જયારે V3 એનું કદ છે 500 ml. પર્સન્ટેજ WV આપેલા છે આપણે, પેલાની અંદર આપ્યા છે 2.5%, બીજાની અંદર વાત કરીએ તો બીજાની અંદર ટકા આપ્યા છે 4.2%, અને ત્રીજાની અંદર આપ્યા છે 5.3%. તો આપણે પર્સન્ટેજ, તો જ્યારે પણ પર્સન્ટેજ આપેલા હોય, જ્યારે પર્સન્ટેજ આપેલા હોય ત્યારે જે એની મોલારિટી, જે દ્રાવણો મિશ્ર કરવામાં આવે, ત્રણ ત્રણ દ્રાવણને ભેગા કરવામાં આવે અને એક દ્રાવણ બનાવવામાં આવે, ત્યારે આના પર્સન્ટેજ પરથી મોલારિટી કેટલી થાય એના માટેનું સમીકરણનું સૂત્ર મેં તમને શીખવાડ્યું અને એ સમીકરણ છે એનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. ચલો તો એ સૂત્રોની અંદર કિંમત મૂકતા જઈએ. આ સૂત્રની અંદર પેલા માટે પર્સન્ટેજ કેટલા છે તો 2.5 અહીંયા લખી દીધા આપણે, બીજા માટે 4.2 તો 4.2, ત્રીજા માટે 5.3. V1 800, V2 700, V3 500. નીચે V1 પ્લસ V2 પ્લસ V3 ત્રણે ત્રણ નો સરવાળો. ચલો આ કાઉન્ટને સોલ્વ કરશો એટલે આટલી કિંમત આવી જશે, એને ગુણ્યા 800 કરશો એટલે 588. અહીંયા આ કાઉન્ટને સોલ્વ કર્યા પછી ગુણાકાર 700 સાથે કરશો, અહીંયા કાઉન્ટને સોલ્વ કર્યા પછી 500 સાથે 779 ભાગ્યા V1 પ્લસ V2 પ્લસ V3 નો સરવાળો થશે 2000. અહીં નીચે 2000 ઉપર સરવાળો કર્યા પછી ભાગાકાર કરશો તો આપણી પાસે મોલારિટી આવી જશે 1.1157. તો આટલી મોલારિટી આપણે ખ્યાલ આવી, અને મોલારિટી જો ખ્યાલ આવી જાય તો દ્રાવણની મોલારિટી આપણે મળી ગયા પછી એની નોર્માલિટી મળી જાય, એના સંબંધનું સૂત્ર વાપરો એટલે નોર્માલિટી મળી જાય. ત્યાર પછી તો W V શોધવા હોય તો એ પણ આપણે ખ્યાલ આવી શકે છે, ગ્રામ પ્રતિ લિટર શોધવું હોય તો એ પણ આપણે અહીંયા શોધી શકીએ છીએ, કદ શોધવાનું કે એટલે કે x શોધવાનું કે તો એ પણ આપણે શોધી શકીએ, કેના ઉપરથી શોધી શકીએ, દરેક વસ્તુ મોલારિટી ઉપરથી. તો મોલારિટી આપણે એક વખત ખ્યાલ આવી જાય તો ચાર્ટ ની અંદર પછી આપણે કોઈ પણ વસ્તુ શોધી શકીએ. તો આપણે તો ખાલી મોલારિટી શોધતા આવડવું જરૂરી છે. આવો જ બીજો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. 500 ml 5 કદ, 400 ml 10 કદ અને 600 ml 15 કદ. તો તમને જયારે કદ આપેલું હોય અને કદ આપેલું હોય ત્યારે મોલારિટી શોધવા માટેનું સમીકરણ આપણે શીખવાડ્યું છે, ઇમ્પોર્ટન્ટ સમીકરણ. ચલો તો પેલા માટે કદ આપ્યું છે 5 એટલે 5 લખ્યું, બીજા માટે આપ્યું છે 10 તો 10 લખ્યું, પછી આપ્યું છે 15 તો 15 લખ્યું. મિલીની વાત કરીએ, V1 500, V2 400 અને V3 600, નીચે ત્રણે ત્રણ નો સરવાળો. ચલો કાઉન્ટ ને સોલ્વ કર્યા પછી ગુણ્યા 500, અહીંયા કાઉન્ટ ને સોલ્વ કર્યા પછી ગુણ્યા 400, આ જગ્યાએ ગુણ્યા 600. આ વસ્તુ સોલ્વ કરશો એટલે આપણી પાસે જે જવાબ આવશે એ જવાબ ટોટલ કેટલો થઈ જશે, 0.922. તો મોલારિટી આપણે મળી ગઈ 0.922. જો મોલારિટી મળી જાય તેના ઉપરથી કોઈ પણ વસ્તુ આપણે ચાર્ટ પ્રમાણે શોધી શકીએ. તો મોલારિટી આપણે ખ્યાલ આવી ગઈ છે, મોલારિટી પછી નોર્માલિટી મળી શકે, W/V પણ જાણી શકીએ, ગ્રામ પ્રતિ લિટર આવી શકે અને કદમાં આપણે પણ શોધી શકીએ એટલે કે એક્સ પણ આપણે શોધી શકીએ. માત્ર આપણે ખ્યાલ શેનો આવો જોઈએ, મોલારિટી. તો અત્યાર સુધી આપણે જે વસ્તુ શીખાય એની અંદર માત્ર મારો કહેવાનો એટલો હેતુ એ જ છે કે H2O2 ની અંદર જો તમને ચાર્ટ બનાવતા આવડી જાય અને ચાર્ટ ને ફોલો કરતા આવડી જાય, સ્ટેપ બાય સ્ટેપ ચાલતા આવડી જાય ચાર્ટ ની અંદર, તો તમે કોઈ પણ એક્ઝામ્પલ ગમે તેટલો મોટો કેમ ના હોય પણ એ ગણી શકીએ. તો આજના લેક્ચર ની અંદર મારે તમને આ જ વસ્તુ શીખવાડવાની હતી કે H2O2 ના કદ ની પ્રબળતા કેવી રીતે શોધી શકાય, એના ચાર્ટ નો કેવી રીતે ઉપયોગ કરી શકીએ અને એના આધારે કેવી રીતે એક્ઝામ્પલ સોલ્વ કરી શકાય, એની ચર્ચા આજના લેક્ચર ની અંદર કરવાની હતી. આ લેક્ચર જે છે એની અંદર એની જે PDF છે એ તમને ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક જોવા મળશે, એ લિંક ઉપરથી તમે PDF છે ડાઉનલોડ કરી શકશો. એ PDF ની અંદર અમુક એક્ઝામ્પલ જે આના સિવાયના પણ છે એની પણ તમે ગણતરી જોઈ શકશો અને આ જેટલા પણ એક્ઝામ્પલ આપણે ગણતરી કરી એનું તમને સોલ્યુશન સાથે જોવા મળશે, તો એ તમે અહીંયા જોઈ શકશો અને એની અંદર વધારાના જે એક્ઝામ્પલ 2-3 છે એ પણ તમે અહીંયા ગણી શકશો અને એમાં ખ્યાલ ના આવે તો તમે મને પૂછી લેજો. તો આજના લેક્ચર ની અંદર મિત્રો આપણે આટલા સુધી રાખીએ છીએ. નમસ્કાર.